नमस्कार बाळ दोस्तों, केम छो? मजा में ने? सरस, वेरी गुड। आज आपणे धोरण 8 अंदर विज्ञान विषय की बात करवानी छे। अगाउना लेक्चर नी अंदर आपणे 1-3 प्रकरणनो अभ्यास करी गया। आज आपणे एक नवा प्रकरणनो अभ्यास करवानो छे। प्रकरण नंबर 4 के जेनुं नाम छे उष्मा, एटले के आपणे उष्मा विषय अभ्यास करवानो छे। पदार्थ छे ए उष्मा एटले के गरम, टूंक में गरमपणु अने ठंडापणु। तो पदार्थ केटलो गरम छे केटलो ठंडो छे एने मापवा माटे कया साधननो उपयोग करवामां आवे छे, एटले के तापमान विषे, ए तापमान मापवा माटे आपणे कया साधननो उपयोग करवामां आवे छे ए साधनो विषे अभ्यास करवानो छे। त्यार पछी आपणे एनी अंदर थर्मोमीटर अने थर्मोमीटरना प्रकार, बराबर, एनुं वाँचन, बराबर, त्यार पछी आपणे एना जे जुदा जुदा उष्मा सुवाहक अने उष्मा अवाहक अने उष्माना मंदवाहक जे पदार्थो छे ए पदार्थो विषेनो आपणे अभ्यास आ प्रकरणनी अंदर आपणे करवानो छे। अत्यारे आपणे आ प्रकरणनी अंदर के आ लेक्चरमां आपणे सौथी पहेला ठंडो अने गरम पदार्थ विषे वात करवानी छे के भाई कोईपण पदार्थ गरम छे के ठंडो ए केवी रीते नक्की करी शकाय एनी थोड़ीक वात करवानी छे। तो आपणे थोड़ीक प्रस्तावना छे आपणे जोईए कि तमे अगाउना प्रकरणनी अंदर ऊन विषे तमे शीखी गया, बराबर ने, कि भाई ऊनना कपड़ा छे ई आपणे शियाळामां ज पहेरीए छे अने शा माटे शियाळामां पहेरीए छे? कारण के शियाळामां आपणने ठंडीनो अनुभव थाय छे ने, आपणने शुं थाय छे? ठंडीनो अनुभव थाय छे। अने ई ठंडी सामे रक्षण मेळववा माटे आपणे ऊनना कपड़ा कि जे आपणने हूंफ पूरी पाड़े छे, बराबर ने, एटला माटे आपणे ऊनना कपड़ा पहेरता होईए छे। त्यार पछी आपणे जोईए तो उनाळो आवे, तो उनाळामां तमे कोई दिवस ऊनना कपड़ा पहेर्या? हे, स्वेटर पहेरो छो उनाळामां? नथी पहेरता, कारण के उनाळामां गरमी लागे छे। तो ए गरमी न लागे माटे थईને आपणे સુતરાઉ કપડાં પહેરવા પડે, બરાબર ને? તો આપણે ગરમપણા ઠંડાપણાનો તો અનુભવ થાય જ છે કે શિયાળામાં ઠંડી લાગે છે અને ભાઈ ઉનાળામાં ગરમી લાગે છે। તો આ ગરમ અને ઠંડાનો જે ભેદ છે એ તો આપણને ખ્યાલ હોય જ છે, બરાબર ને? પછી આપણે જ્યારે ગરમીની ઋતુ હોય છે ત્યારે રંગીન અને સુતરાઉ કપડાં આપણે પહેરતા હોઈએ છીએ, અને આપણને ખબર છે કે આવા ખાસ પ્રકારના જ વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આવા પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ શિયાળામાં ઊનના કપડાં જ શા માટે પહેરવામાં આવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે શિયાળાની ઋતુ છે એની અંદર ઠંડી લાગે છે, બરાબર, બહારનું વાતાવરણ છે એ આપણા શરીર કરતાં વધારે ઠંડુ હોય છે જેથી આપણને ઠંડીનો અહેસાસ થાય છે, ઠંડી લાગે છે, અને એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે થઈ અને આપણે શિયાળામાં ઊનના કપડાં પહેરીએ છીએ, અને ઊન એ આપણા શરીરમાં જે ગરમી ઉત્પન્ન થયેલી છે એને બહાર જતી રોકે છે જેથી કરીને આપણું શરીર છે એ હુંફારું રાખે છે, બરાબર ને? એટલા માટે આપણે શિયાળામાં છે એ ઊનના કપડાં પહેરવામાં આવે છે, બરાબર? પછી પ્રશ્ન એવો પણ પૂછાય છે કે કારણ તમારે કે ભાઈ ઉનાળાની અંદર આપણે સુતરાઉ કપડાં જ શા માટે પહેરવામાં આવે છે? તો એનું કારણ એ છે કે ઉનાળો છે એ ઉનાળાની અંદર ગરમી પડે છે અને આપણા શરીરને ગરમીથી રક્ષણ, એટલે કે વધારે ગરમી ન લાગે એટલે ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ। ઊન એ ગરમી સામે આપણે રક્ષણ આપે છે, એ ઉપરાંત આપણે સફેદ વસ્ત્રો પણ પહેરીએ છીએ। એ પણ કારણ પૂછે કે સફેદ વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે? તો સફેદ રંગ છે એ બધા જ અંગોનું શું કરે છે? પરાવર્તન કરે છે, એટલા માટે આપણને ગરમી છે એ લાગતી નથી, એને પરાવર્તિત કરે છે એટલા માટે ગરમી ઓછી લાગે છે। તો આ રીતે આપણે એનો જે કારણ છે એ આપણે આપી શકીએ છીએ। શિયાળાની ઋતુની અંદર તમે જોશો તો ઘરની અંદરના ભાગમાં આપણને ઠંડી લાગે, ઘરના અંદરની આપણને શું લાગે? ઠંડી લાગે, પણ જેવો તડકો નીકળે અને જેવા તમે બહાર નીકળો છો તડકાની અંદર ત્યારે આપણને એ તડકો કેવો સરસ મજાનો ગમે છે આપણને, બરાબર ને? તડકામાં આવતા જ આપણને એક સરસ મજાનો હૂંફનો અહેસાસ થાય છે આપણને। ઘણી વખતે આપણે જોયું હોય છે, તમે જોતા હો છો કે શિયાળાની અંદર ઘણા લોકો સવારે જે એકદમ કૂણો તડકો હોય તો ત્યાં ઊભા થાય છે, ઊભા રહી જાય છે ને ઘણા બધા તડકો લેવા માટે, શા માટે? તો ઠંડીથી રક્ષણ મેળવવા માટે, બરાબર, એટલે કે એક પ્રકારના તડકામાં આવતા એમને હૂંફનો અનુભવ થાય છે। ઉનાળાની ઋતુની અંદર તમે જોશો તો ઘરની અંદરના ભાગમાં આપણને ગરમીનો અનુભવ થાય છે, હે, ઘરની અંદર તમે રહો તો આપણને કેવું લાગે? ગરમી લાગે છે।
અને જ્યારે આપણે બહાર આવીએ છીએ ત્યારે થોડુંક આપણને ઠંડી જેવું, એટલે કે અંદરના કરતાં થોડુંક ઠંડુ વાતાવરણ છે એવો અહેસાસ થતો હોય છે. તો આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? કોઈ પણ પદાર્થ છે એ આ ઠંડો છે ને આ ગરમ છે તો કેવી રીતે આપણે જાણી શકીએ? વિદ્યાર્થી મિત્રો તમે કહી શકશો? હે, તો એ શોધવા માટે આપણે આ પ્રકરણનો અભ્યાસ કરવો પડશે કે કોઈ પણ પદાર્થ છે એ કેવો ગરમ છે અને કેટલો ઠંડો છે એ આપણે જાણવું હોય તો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે કે પહેલું જ આપણને આપ્યું છે કે ઠંડુ અને ગરમ. પહેલો જ મુદ્દો આપણો છે કે ભાઈ ઠંડુ અને ગરમ. તમે રોજબરોજના જીવનની અંદર તમે કેટલાય પદાર્થો છે ઠંડા પણ પદાર્થો જોયા હશે ને ગરમ પદાર્થો પણ જોયા હશે. તમે ચા પીવો છો તો ચા કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? ગરમ હોય છે ને, સરસ. પછી આઈસ્ક્રીમ તમે ખાધો છે? મોટાભાગે વિદ્યાર્થી આઈસ્ક્રીમ ખાધો હશે. તો આઈસ્ક્રીમ ગરમ ભાવે તમને? ન ભાવે. તો આઈસ્ક્રીમ કેવો હોય છે? ઠંડો હોય છે. કોઈ કહેવું નથી પડતું કે ભાઈ આઈસ્ક્રીમ છે એ ઠંડો લાવજે, ઠંડો જ હોય અને ઠંડો જ આઈસ્ક્રીમ ખવાય. અને કોઈને પૂછો તો એ તરત જ કહેશે ભાઈ ઠંડો આઈસ્ક્રીમ છે. તો આપણે ઠંડાપણા અને ગરમપણા એ તો આપણને ખબર પડે જ છે કે કયો પદાર્થ ઠંડો છે અને કયો પદાર્થ ગરમ છે, બરાબર. પણ તમે એમનેમ જોઈને કહી શકશો? હે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ પદાર્થ છે એને જોઈ અને એ ગરમ છે કે ઠંડો આપણે કહી શકતા નથી. એને સ્પર્શ કરવો પડે. તો સ્પર્શ દ્વારા કોઈ પણ પદાર્થ ગરમ છે કે ઠંડો છે એ આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા તમને કેટલાક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટક તમારે પૂરવાનું છે કે ભાઈ પદાર્થ આપ્યો છે ઠંડો, અતિશય ઠંડો, હુંફાળો અને ગરમ. તો આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ કેવો હોય? ઠંડો. તો આપણે ઠંડામાં ટીક કર્યું છે. પછી ચાના કપમાં રાખેલી ચમચી, ચાના કપની અંદર રાખેલી ચમચી છે તો ચમચી કેવી થઈ જાય? ગરમ થઈ જશે, બરાબર ને. પછી ફ્રૂટ જ્યુસ, તો ફ્રૂટ જ્યુસ કેવો હોય? ઠંડો હોય, બરાબર ને. પછી તળવાની કડાઈનો હાથો, તળવા માટે કડાઈનો ઉપયોગ કરેલો હાથો છે કેવો થઈ જાય? ગરમ થઈ જાય છે. તો આ રીતે આપણે પદાર્થ છે એ ગરમ અને ઠંડો આપણને જણાતા હોય છે. એટલે કે આ રીતે આપણે કેટલાક પદાર્થો છે ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો છે એ ઠંડા જોવા મળે છે, અનુભવાય છે આપણને. તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા છે એ ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે. કપમાં કાઢી હોય ચા તો ગરમ હોય, પણ બરફ કેવો હોય હંમેશા? એ ઠંડો જ હોય છે. તો કોષ્ટક 4.1માં જે પદાર્થો આપણને આપેલા છે એનો અનુભવ પરથી આપણે કહી શકીએ કે કયા પદાર્થો ઠંડા છે અને કયા પદાર્થો ગરમ છે. અતિશય ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં. તમે કોઈ પણ પદાર્થને સ્પર્શ દ્વારા આપણે જાણવું હોય કે ગરમ છે કે ઠંડો, તો આપણે વધારે ગરમ પદાર્થ હોય એને સીધા કોઈ દિવસ સ્પર્શ કરવાનો નહીં. જેમ કે તમે સળગતી મીણબત્તી છે, ગરમ સ્ટવ છે, એનો ઉપયોગ કરો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે એનાથી દાઝી જવાની સંભાવના રહેલી છે. તો જ્યારે આપણે ખાસ વિદ્યાર્થીની બહેનો છે એ લોકોને ખાસ આગળ જતાં રસોઈ બનાવવાની થાય તો એ લોકોએ જ્યારે સ્ટવનો ઉપયોગ કરતા હોય તો ખાસ ધ્યાન રાખવું કે ભાઈ જે વસ્તુ ગરમ થઈ ગઈ છે એને સીધો આપણે અડકવું નહીં. તો આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે અને કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ઠંડો છે કે ગરમ છે એ પણ આપણને ખબર પડી, બરાબર. આઈસ્ક્રીમ છે તો આઈસ્ક્રીમ કરતાં ચા છે એ કેવી છે? ગરમ છે. અને ચા કરતાં આઈસ્ક્રીમ કેવો છે? ઠંડો છે. તો એકબીજાના સાપેક્ષમાં એ પદાર્થ કેવો છે, ગરમ છે કે ઠંડો, એ આપણે જાણી શકીએ છીએ, બરાબર. પછી એક આપણે નક્કી કરવું હોય તો સ્પર્શ દ્વારા આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. પણ સ્પર્શ દ્વારા થતો અનુભવ છે એ વિશ્વસનીય છે કે નહીં, બરાબર ને. એ ખરેખર વિશ્વસનીય એટલે કે વિશ્વાસપાત્ર છે કે નહીં એ ચેક કરવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે સ્પર્શ દ્વારા ખરેખર જે જાણીએ કે ભાઈ પદાર્થ ગરમ છે કે ઠંડો. તો તમે ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકશો. તમારા ઘરે તપેલી તો હોય જ છે, બધાના ઘરે તપેલી હશે. તમે પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવું છું કે કેવી રીતે પ્રવૃત્તિ કરાય અને તમને ખબર પડશે કે સ્પર્શ દ્વારા આપણને એ પદાર્થ ગરમ છે કે ઠંડો એ તમે જાણી શકશો કે ન જાણી શકાય, વિશ્વાસપાત્ર છે કે નહીં એ તમે કહી શકશો. તો શું કરવાનું છે? તો તમારા ઘરે તો ત્રણ તપેલી તો હશે જ. ત્રણ તપેલી લેવાની, એની પર નામ આપી દો A, B અને C, બરાબર ને.
પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક એ જે પાત્ર છે બરાબર એની અંદર ગરમ પાણી લેવાનું છે તો ગરમ પાણી લઈએ ત્યારે ખાસ સાવચેતી રાખવાની કે પાણી છે બહુ જ ગરમ નથી કરવાનું દાઝી જવાય એવું કરવાનું નથી ગરમ કરવાનું છે પણ આપણે એને સહન કરી શકીએ એટલું જ બહુ ગરમ ન કરતા નહીતર હાથ તમારો દાઝી જશે આ એક સાવચેતી રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર ને તો આપણે જે તપેલી છે એમાં પહેલાં જે પાત્ર છે એમાં ગરમ આ જે એ પાત્ર છે એમાં ગરમ પાણી લેવાનું છે બી પાત્ર છે એમાં ઠંડુ પાણી લેવાનું બરાબર અને જે ત્રીજું પાત્ર છે બરાબર સી એમાં તમારે ગરમ અને ઠંડુ બે મિશ્ર કરી દેવાનું એટલે આ બંને કરતાં ન ગરમ હોય કે ન ઠંડુ હોય એવું મિશ્ર એટલે કે હુંફાળું પાણી આપણો શબ્દ યાદ છે હુંફાળું શબ્દ તો આપણે કેવું પાણી લઈશું હુંફાળું પાણી લઈશું તો ખ્યાલ આવી ગયો તમને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર ને આ પ્રવૃત્તિ શા માટે કે સ્પર્શ દ્વારા આપણે કોઈપણ પદાર્થને એ ગરમ છે કે ઠંડુ એ જાણી શકાય છે તો કેટલું વિશ્વાસપાત્ર છે એ આપણે જોવાનું છે તો આ રીતે ત્રણ જે પદાર્થો છે વસ્તુઓ લીધી તપેલી લીધી બરાબર પાણી ભરી દીધું છે આની અંદર ગરમ પાણી આની અંદર ઠંડુ પાણી અને અંદર મિશ્ર પાણી ચલો હવે ત્યાર પછી શું કરીશું આપણે કે જે ગરમ પાણી છે એની અંદર તમારો જમણો હાથ રાખવાનો છે આની અંદર કયો હાથ નાખીશું આપણે જમણો હાથ બરાબર ને એની અંદર તમારે તમારો જમણો હાથ રાખી દેવાનો એ જ સમયે બીની અંદર તમારે ડાબો હાથ રાખવાનો છે બરાબર ને આપણે બંને શું કરીશું કે બંને જે તપેલી છે એ બંનેમાં આપણે એક એમાં જમણો હાથ અને બીમાં ડાબો હાથ રાખીશું બરાબર તો થશે શું અહીંયા ગરમ પાણી છે તો આપણો હાથ છે એ ગરમ પાણીમાં હશે તો હાથ કેવો થઈ જશે ગરમ થઈ જશે બીની અંદર ઠંડુ પાણી લેવાનું છે બરફ નાખેલું પાણી આપણે લેવાનું ઠંડુ પાણી બરાબર ને તો ઠંડા પાણીની અંદર આપણે હાથ નાખીશું તો આ હાથ કેવો થઈ જશે ઠંડો થઈ જશે એટલે બંનેના તાપમાન અલગ અલગ થઈ જશે એટલે આ છે એ જમણો હાથ છે એ ગરમ થશે ડાબો હાથ છે એ ઠંડો થશે ત્યાર પછી શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આને તમે બે ત્રણ મિનિટ રહેવા દેજો તરત બહાર કાઢી નથી લેવાનું બે ત્રણ મિનિટ એને રાખવાનો છે પછી બંને હાથ લઈ લઈ અને એ બંને હાથને એક સાથે જે સી નંબરની જે તપેલી છે બરાબર ને તમારા ઘરે એની અંદર બંને હાથ ડૂબાડી દેવાના તો અનુભવ કરજો તમે તો પાણી કેવું લાગે છે તમને બરાબર ને અનુભવ ખાસ તમારે કરવા જેવો છે તો શું લાગશે તમને તો આ હાથ ગરમ છે જમણો હાથ કેવો છે ગરમ અને એ જ્યારે આ હુંફાળા પાણીમાં જશે ત્યારે પાણી છે ને એ કેવું લાગશે ઠંડુ લાગશે આ હાથમાં કેવું લાગશે ઠંડુ લાગશે આપણને પણ ખરેખર પાણી ઠંડુ નથી બરાબર પછી તમને સમજાવું બી હાથ જે આ ડાબો હાથ છે એ ડાબો હાથ જ્યારે અંદર ડૂબાડીશું ત્યારે આ પાણી છે ને આપણને ગરમ લાગશે એટલે આપણે ચોક્કસ કહી શકતા નથી કે આ પાણી કેવું છે ઠંડુ છે કે ગરમ છે કારણ કે એક સાથે ગરમ અને ઠંડા બંનેનો અહેસાસ આપણને થાય છે જમણા હાથની અંદર આપણને ઠંડાનો અહેસાસ થાય છે જ્યારે ડાબા હાથની અંદર આપણને ગરમનો અહેસાસ થાય છે આવું શા માટે થાય છે તો જોઈએ તો આની અંદર હાથ નાખ્યો તો ગરમ થઈ ગયો હાથ ગરમ હાથને જ્યારે આપણે આનાથી ઓછા તાપમાનવાળા ઓછા ગરમવાળા પાણીમાં નાખીશું ત્યારે આ હાથ ગરમ છે અને આ હાથ કરતાં જમણા હાથ કરતાં આનું તાપમાન નીચું છે માટે આ પાણી છે એ આપણને ઠંડુ લાગે છે પણ ખરેખર વાસ્તવમાં હુંફાળું છે એ નથી ગરમ કે નથી ઠંડુ છતાંય આપણને ઠંડુ લાગશે આ હાથની અંદર જ્યારે ડાબા હાથની આપણે વાત કરીએ તો ડાબો હાથ છે એ ઠંડા પાણીમાં છે બરાબર ને ઠંડા પાણીમાં છે માટે હાથ કેવો થઈ જાય છે કેવો ઠંડો થઈ જાય છે બરાબર ને એટલે હાથનું તાપમાન નીચું ગયું ઠંડો થઈ ગયો એ ઠંડા હાથને આપણે જ્યારે હુંફાળા પાણીમાં ડૂબાડીએ છીએ ત્યારે આ પાણીનું તાપમાન આના કરતાં ઓછું છે આનું તાપમાન કેવું છે ઓછું છે માટે આપણને આ પાણી છે એ આ હાથ મારફતે ડાબા હાથ મારફતે આપણને ગરમ લાગે છે એટલે આપણે ચોક્કસ કહી શકતા નથી સ્પર્શ દ્વારા જો કહી શકીએ હવે તો સ્પર્શ દ્વારા આપણે વિશ્વાસપૂર્વક નથી કહી શકતા કે આ પાણી છે એ ગરમ છે કે ઠંડુ બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરે પ્રયત્ન કરજો 100% તમને મજા આવશે તો આ પ્રવૃત્તિ ઘરે થઈ શકે એમ છે તો ખ્યાલ આવી ગયો કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે બરાબર ને તો આ તો ફક્ત આપણે પદાર્થ છે એ ગરમ છે કે ઠંડો એ આપણે
જાણી શકાય છે, બરાબર ને? તો આ રીતે આપણે તમે પણ પ્રવૃત્તિ કરો એટલે વધારે મજા આવશે, બરાબર? તો પદાર્થ કેટલો ગરમ છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? હવે પદાર્થ કેટલો ગરમ છે કે ભાઈ આ આટલો ગરમ હશે કે આટલો ઠંડો હશે, બરાબર? તો એ કેવી રીતે આપણે નક્કી કરી શકાય? તો એ પદાર્થના ગરમ કે ઠંડાપણા હોવાનું પ્રમાણભૂત માપન એટલે તાપમાન. તાપમાન એટલે શું? તો કોઈપણ પદાર્થ કેટલો ગરમ છે અને કેટલો ઠંડો છે એ જાણવા માટે આપણે તાપમાન જે રાશિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, અને તાપમાન માપવા માટે આપણે થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય છે કે તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે, તો તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રહી ગયું, બરાબર ને? પછી એ પણ પૂછાય કે તાપમાન કોને કહેવાય, તો કોઈપણ પદાર્થના ઠંડાપણા અને ગરમપણાની માત્રાને તાપમાન કહેવામાં આવે છે. કેટલો ગરમ છે ને કેટલો ઠંડો છે એની જે માત્રા છે, એનું જે માપ છે, એને આપણે શું કહીશું? તાપમાન કહેવામાં આવે છે, બરાબર? આપણે તાપમાન ઘણી વખત કહેતા હોય છે કે ઉનાળાની અંદર 42°C તાપમાન થયું, તો વાતાવરણનું તાપમાન 42°C થાય તો એ ગરમ છે, એટલા માટે 42. શિયાળાની અંદર આપણે જોઈએ તો ભાઈ 15°C તાપમાન થઈ ગયું નીચું, બરાબર? એટલે વાતાવરણનું તાપમાન નીચું જાય છે એટલે 15°C, એટલે વાતાવરણના તાપમાનની માત્રા ઘટે છે. તો આ રીતે આપણે આ જે શબ્દો છે ખાસ યાદ રાખવાના છે, બરાબર ને? યાદ રહી ગયું? સરસ, વેરી ગુડ, થેન્ક યુ.